વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે ચર્ચા કરીશું પ્રિઝમ વડે થતા વક્રીભવન. પ્રિઝમ વડે કઈ રીતે વક્રીભવન થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવો છે. તો પ્રિઝમ વડે થતું વિચલન છે, વક્રીભવન થશે એના કારણે વિચલન પણ થશે. વિચલન કઈ રીતે થાય છે એને સમજવા અહીં તમે બે આકૃતિને ધ્યાનમાં લેશો. પ્રથમ આકૃતિને આપણે સમજીએ. પ્રથમ આકૃતિની અંદર ધારો કે આપણે કોઈ કિરણ છે અને અહીંથી આ વાત કરીએ છીએ. માનો કે બે કિરણ છે, એમાંથી હું અત્યારે એક કિરણ તમને બતાવું છું કે ધારો કે આ રીતે કોઈ કિરણ આપાત થયું પ્રિઝમની સપાટી પર. હવે બીજું એક કિરણ જે છે એના કરતા આપાત થાય છે. યાદ કરો કે જ્યાં કિરણ આપાત થાય ત્યાં તમે સપાટીને લંબ દોરવાના છો. એટલે અહીંયા તમને જે તૂટક રેખા દેખાય છે એ તૂટક રેખા સપાટીને દોરેલો લંબ છે. કેટલાના ખૂણે આપાત થશે તો એ ખૂણો વિચારવા માટે આપણે પરિસ્થિતિને સમજીએ. ઉપરનો જે આ ખૂણો છે એ 45 ડિગ્રીનો છે. નીચેનો જે ખૂણો અહીંયા બને છે આ ખૂણો એ 90 ડિગ્રી છે. તો બાકી રહ્યો આ ખૂણો, ટોટલ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. એમાંથી એક 90નો છે, એક 45નો છે. તો સ્વાભાવિક છે આ ખૂણો જે છે એ પણ 45 ડિગ્રીનો જ હશે. જો આ 45 ડિગ્રીનો હશે તો નીચે અહીંયા બનતો ખૂણો એ પણ 45નો જ હશે. હવે જો પ્રિઝમ જે છે એ પ્રિઝમ એના માટે ક્રાંતિકોણનું મૂલ્ય આપણને કહેવાય છે કે જ્યારે પ્રકાશનું કિરણ એ ક્રાંતિકોણ કરતા વધારે ખૂણે આપાત થાય તો કિરણ એના એ જ માધ્યમમાં પાછું ફરે છે. આ જે કાચનો પ્રિઝમ છે એ પ્રિઝમની તમે ગણતરી કરજો તમારી રીતે. પેલું સૂત્ર યાદ કરીએ ફરી પાછું, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n. આ સૂત્ર પ્રમાણે કાચનો જે વક્રીભવનાંક છે એ વક્રીભવનાંક તમે લેશો 1.5. 1.5 મૂકી અને સી ની વેલ્યુની ગણતરી કરજો તો એપ્રોક્સિમેટલી એ 42 ડિગ્રીની આજુબાજુ આવશે. તો અહીંયા જે આપણો ખૂણો છે એ તો 45 ડિગ્રી છે, એના કરતા વધી જાય છે. મતલબ કે પ્રકાશનું કિરણ એના એ જ માધ્યમમાં પાછું ફરશે. એટલે અહીંથી જેટલા ખૂણે આપાત થયું છે એટલાના જ ખૂણે પાછું ફરી આ રીતે બહાર નીકળે છે બંને કિરણો. બીજી આકૃતિને સમજીએ. બીજી આકૃતિની અંદર આપણે પ્રિઝમની પરિસ્થિતિ થોડીક બદલાવી છે. પ્રિઝમ એવો છે એની ગોઠવણી થોડીક ચેન્જ કરીએ છીએ. ચલો ફરી પાછું એક કિરણને આપાત કરીએ. હવે તમને ઝડપથી ખબર પડી જશે. ધારો કે એક જ કિરણને આપણે બતાવીએ. આ એક કિરણને ધ્યાનમાં લીધું તો આ કિરણનો અહીંયા કેટલાનો એંગલ બનશે તો કે 45. આ ખૂણો 45 હોય તો અહીંયા તમે લંબ દોરશો. આ રીતે લંબ દોરો અહીંયા, તો અહીંયા જે ખૂણો તમારો બનતો હશે આ બાજુ એ પણ 45 જ થશે. એ 45 તો આ પણ 45 થવાનું, કારણ કે ટોટલ જે તમારો એંગલ હશે આ એ 90 ડિગ્રી થશે. એટલે 45 ના ખૂણે આપાત થયું, 45 ના ખૂણે પરાવર્તન થઈ ગયું. શા માટે પરાવર્તન થયું? તો કે 45 જે છે એ ક્રાંતિકોણ કરતા વધારે છે, એટલે એના એ જ માધ્યમમાં પ્રકાશનું કિરણ પાછું ફરશે. પાછું ફેંકાતું જે આ કિરણ છે એને આપણે દર્શાવીએ. અહીંથી બીજી સપાટી ઉપર આપાત થયું તો અહીંયા જે ઘટના ઘટશે એ ઘટના અહીંયા જે ઘટના બનતી હશે એ ઘટના ઉપર મુજબ જ થવાની છે. એટલે પાછું તમારું જે કિરણ છે એ કિરણ 45 ના ખૂણે જ પાછું અહીંથી ફેંકાઈ જશે. પણ જ્યારે 45 ના ખૂણે પાછું ફેંકાશે ત્યારે એ પ્રિઝમ માંથી બહાર નીકળશે. તો પહેલી જે આકૃતિ હતી એ આકૃતિની અંદર પ્રિઝમ એમાંથી પ્રકાશનું કિરણ એક જ વખત વિચલન અનુભવે છે. જ્યારે બીજી આકૃતિની અંદર પ્રકાશનું કિરણ બે વખત વિચલન અનુભવી અને બહાર નીકળે છે. તમે વિચારો વિચલન થવું મતલબ કે આપણું જે કિરણ છે એ હકીકતમાં આ માર્ગમાં જવું જોઈતું હતું, એના બદલે નીચે વિચલન અનુભવે છે. ફરી પાછું અહીંથી જોઈએ તો એ આ માર્ગે આગળ ચાલવું જોઈતું હતું, એના બદલે ફરી પાછું એનું દિશા બદલીને આ માર્ગ થઈ ગયો. એટલે બે વખત એનું વિચલન થાય છે. હવે એને થોડીક થિયરી પ્રમાણે સમજી લઈએ કે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરી 90 કે 180 ના ખૂણે વિચલન કરાવી શકીએ આપણે.
તમે ઉપરની આકૃતિમાં જોયું છે, એક વખત વિચલન થયું છે, બે વખત વિચલન થયું છે. આ બંને ઘટનામાં તમે જો ફરી પાસે પહેલી આકૃતિને સમજો તો પહેલી આકૃતિની અંદર આ કિરણ હકીકતમાં આ રીતના જવું જોઈતું હતું, એના બદલામાં કિરણ અહીંથી નીચે તરફ જતું રહે છે, મતલબ કે 90 ના ખૂણે વિચલન થયું. બીજી આકૃતિની અંદર આ કિરણ અહીંથી આમ જવું જોઈતું હતું, એના બદલે કિરણ રિટર્ન જે આવે છે, પાછું જે આવે છે, એ કિરણ અહીંથી આમ છે, મતલબ કે આનું 180 ના ખૂણે વિચલન થઈ ગયું છે. એટલે બંને આકૃતિઓ એમની અંદર કોઈ પણ પ્રકારના આપણે ફેરફાર કર્યા સિવાય પ્રતિબિંબને આપણે ઉલટાઈ દીધા છે. એટલે ટૂંકમાં આવા પ્રિઝમનો ઉપયોગ ક્યાં થાય, તો પ્રતિબિંબ એના પરિમાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ એને ઉલટાવવું છે, એની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ થયું આપણે પ્રિઝમ વડે થતું પ્રકાશ એનું વિચલન.